આગળનો પ્રશ્ન છે એનઆઈઆઈએફ ઉપર નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. ઇકોનોમીની અંદર એક મહત્ત્વનું વસ્તુ યાદ રાખો, ગમે ત્યારે કોઈ ફંડ શબ્દ આવે, એનો મતલબ શું? એનો મતલબ તમારે તમારા મગજમાં એવું વિચારવાનું કે એક તિજોરી હશે અને એ તિજોરીની અંદર પૈસા ભરીને મૂકી દીધા હશે. પણ આ તિજોરીની અંદર જે પૈસા ભરીને મૂકેલા હશે ને એ એક્ઝેક્ટ જે તે વિષય, જે તે સબ્જેક્ટ, જે તે ટોપિક, જે તે વસ્તુ માટે જ વાપરી શકાશે. દરેક વ્યક્તિ દરેક વસ્તુ માટે, દરેક ટોપિક માટે એ વાપરી શકાશે નહીં. ખ્યાલ આવ્યો? NIIF નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. કોઈ પણ જગ્યાએ ફંડ શબ્દ આવે તો તમારે મગજમાં વિચારવાનું કે એક તિજોરી હશે, એ તિજોરીની અંદર પૈસા ભરી અને મૂકી દીધેલા હશે. પરંતુ આ પૈસા કેવા હશે? તો કે દરેક વસ્તુ માટે વપરાય નહીં, એ જે તે ટોપિક જે છે એની માટે જ વપરાય. બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે PSI બની ગયા, તમે કોઈ નોકરી મેળવી લીધી અને નોકરીની અંતર્ગત કામ કરો છો. બરાબર. અને તમે એક, તમને વિચારાયો કે આપણે એક એન્વાયરમેન્ટ ફંડ બનાવવું છે. તમે શું કર્યું? એન્વાયરમેન્ટ ફંડ બનાવી દીધું. તો તમે એક તિજોરીમાં પૈસા રાખ્યા. તો હવે શું, આ જે પૈસા જે છે, આ પૈસાનો ઉપયોગ તમે તમારું જે પોલીસ સ્ટેશન જે છે એને રંગ રોગાન કરવા માટે, ત્યાં ચિત્રો દોરાવવા માટે આ ફંડ વાપરી શકાય કે ન વાપરી શકાય? તો કે એની માટે ન વાપરી શકાય. કેમ? કારણ કે આ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે છે. ટ્રી પ્લાન્ટેશન માટે વાપરી શકાય, વૃક્ષના વાવેતર માટે, એન્વાયરમેન્ટ ડે પર્યાવરણ દિવસની ઉજવણી માટે વાપરી શકાય, પર્યાવરણની અવેરનેસ જાગૃતિ ફેલાવવા માટે કેમ્પ કરો કે એની માટે વાપરી શકાય. બરાબર. તો જે ટોપિક માટે હોય એની માટે જ વાપરી લેવા. બંધારણની અંદર તમે ત્રણ ફંડ જોતા હશો, કન્ટિન્જન્સી ફંડ, કોન્સોલિડેટેડ ફંડ અને પબ્લિક ફંડ. ગુજરાતીમાં જોઈએ પબ્લિક ફંડ એટલે કે જાહેર નિધિ. ગુજરાત ફંડ જે છે એને જે છે એ ગુજરાતીમાં નિધિ કહેવામાં આવે, નિધિ. કન્ટિન્જન્સી ફંડ આકસ્મિક નિધિ. કોન્સોલિડેટેડ ફંડ ગુજરાતીમાં કહેવાય સંચિત નિધિ. આવું સાંભળેલું છે તમે કે નથી સાંભળેલું? આર્ટિકલ ખબર છે એનો? આર્ટિકલ 265 અથવા 266 હશે, 265 અને 266 ત્રણેયના ભેગા થઈ, અને તમે એકવાર કન્ફર્મ કરી લેજો, 265 અને 266. તો આ શું કહે છે કે બધા શું છે, બધા ફંડ છે, તો એનો મતલબ બધા શું હશે, તિજોરી હશે. એ તિજોરીની અંદર પૈસા ભરેલા હશે પણ એ કોઈ ચોક્કસ વસ્તુ માટે જ વાપરેલા હશે. વાત કરીએ કન્ટિન્જન્સી ફંડ, તો કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક નિધિ. આકસ્મિક નિધિ, તો આકસ્મિક નિધિ એક તિજોરી છે. આની અંદર પહેલેથી જ નક્કી કરેલું છે કે 500 કરોડ મૂકવાના, 500 કરોડ રૂપિયા રાખવાના, અને આની અંદરથી જો પૈસા વાપરવા તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની. અને આ ક્યારે વાપરવાના? આકસ્મિક, ઇમરજન્સી કોઈ વસ્તુ આવી જાય ત્યારે જ વાપરવાના, બાકી વાપરી શકાય નહીં. બરાબર. અહીંયા બીજો ટોપિક પણ આપણે જોઈ લીધો કે આકસ્મિક નિધિ જે છે એના રખેવાળ કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. એમાંથી પૈસા વાપરવા હોય તો કોની મંજૂરી જરૂરી છે? રાષ્ટ્રપતિ. અને આ ફંડ કેટલાનું છે? તો કે 500 કરોડ રૂપિયાનું છે. વિધાનવાળા વાક્યમાં 500 કરોડનો આંકડો ફેરવી અને બીજું કહી દેશે. બરાબર. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે NIIF નિફ ઉપર આવી જઈએ, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. ઇન શોર્ટ મેં તમને વિચારવા માટેનો રસ્તો, દરવાજો આપી દીધો કે ગમે ત્યારે ફંડ શબ્દ આવે તો કઈ રીતે વિચારવાનું. બરાબર. તો ચલો, આ એક તિજોરી છે, એની અંદર ફંડ પૈસા પડેલા છે. પણ આ પૈસાનો ઉપયોગ ક્યાં થઈ શકશે? તો કે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ, રાષ્ટ્રીય પ્રોજેક્ટ હશે, નેશનલ પ્રોજેક્ટ, એમાં જ થઈ શકશે. બીજું, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે જ આ થઈ શકશે. સરકાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખૂબ જ વધારે ફોકસ કરી રહી છે. બરાબર. તો વાત કરીએ આપણે નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પાઇપલાઇન બનાવી, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન બનાવી, એવી જ રીતે આ નિફ બનાવેલું છે. બરાબર. પહેલું એવું કહે છે કે આ નીતિ આયોગનું એક ઓર્ગન છે, નીતિ આયોગ દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી છે. બીજું એવું કહે છે, મેં તમને કીધું કે જો આ એક તિજોરી છે તો એની અંદર પૈસા કેટલા હોવા જોઈએ એ પણ નક્કી હોવું જોઈએ ને. જેમ કે આકસ્મિક નિધિમાં મેં કીધું 500 કરોડ રૂપિયા હોય તો આની અંદર કેટલા છે? તો આ એવું કહે છે કે 4 લાખ કરોડ રૂપિયા હાલમાં રાખવામાં આવેલા છે. તો સાચું શું છે એ આપણે કહેવાનું છે. હકીકતમાં બે ખોટા છે, બંને વિધાન જે છે એ ખોટા છે. કેમ? એ આપણે થોડું સમજીએ. નિફ જે છે, NIIF, એ નીતિ આયોગે નથી બનાવેલું, ભારત સરકારે જ બનાવેલું છે. અને આનું કોર્પસ જે છે એ $6 બિલિયન છે. $6 બિલિયન એટલે કે 40,000 કરોડ રૂપિયા છે. 40,000 કરોડ રૂપિયા 2015માં સરકારે બનાવેલું છે. આનો ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય શું છે? તો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ થાય એને મેક્સિમાઇઝ કરવાનું અને એને એના અંતર્ગત વાયેબલ પ્રોજેક્ટ બનાવી દેવા. આ વાયેબલ પ્રોજેક્ટ એટલે શું? ઇકોનોમિકલી અને કમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ. ઇકોનોમિકલી અને કમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ આનો મતલબ શું થાય? અમુક વાર અમુક ન્યૂઝ તમે જોયેલી હશે
કે અમુક વાર અમુક પુલ એવી જગ્યાએ, ચલો એકદમ સાદું ગામડાનું ઉદાહરણ આપું, સરપંચ ઘણી બધી વાર કેવું કરતા હોય, રોડ બનાવે પણ એ રોડ આખા ગામને ફાયદો થાય એવી રીતે ન બનાવે, પોતાને ફાયદો થાય ને એવી રીતે બનાવે, પોતાના ઘરથી જાતો રોડ બનાવે, પોતાના ઘરથી તે ગામને જોડતો રોડ બનાવવામાં આવે, કે એ અહીંયા એ શું લેવા, તો કે સરપંચની ગાડી અથવા સરપંચના ઘરે કોઈ મહેમાન વહેમાન આવે ને તો ગાડી લઈને આવી શકે એની માટે. તો આને શું કહેવાય, આને એક રીતે ઇકોનોમિકલી વાયેબલ પ્રોજેક્ટ કહેવાય નહીં, કારણ કે રોડ બનાવવાનો ખર્ચો તો એટલો જ થવાનો છે પણ એનો ઉપયોગ તો ખાલી સરપંચ એક જ કરશે. તો એની બદલે રોડ કેવો બનવો જોઈએ, ઇકોનોમિકલી વાયેબલ, સમાજના ગામના સૌથી વધુ લોકો એનો ઉપયોગ કરી શકે એવો પ્રોજેક્ટ બનવો જોઈએ, બરાબર. એ એકદમ નાનામાં નાનું ગામડાનું ઉદાહરણ આપ્યું. સેમ આ જ વસ્તુ બીજી રીતે પણ થતી હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે મોટા બ્રિજ બને છે, બરાબર, મોટો બ્રિજ બને છે, નેશનલ હાઈવે નીકળે છે તો ઇકોનોમિકલી વાયેબલ છે કે નહીં એ ચેક કરવું પડે. ઘણી બધી વાર મોટી મોટી પોલિસી બનાવવાવાળા લોકો શું કરતા હોય, પોલિટિશિયન લોકો શું કરતા હોય, કે આ બ્રિજ બને છે, હાઈવે નીકળે છે, તો હાઈવેનો રસ્તો અહીંયા છે એની કરતાં કે થોડોક ફેરવી અને આ બાજુ લઈ લેવ ને. એન્જિનિયર એમ કહે કે થોડોક ફેરવશું ને તો એમાં 10-15 કરોડનો ખર્ચો વધી જશે. તો એમપી મિનિસ્ટર શું કહે કે ભલે 10-15 કરોડનો ખર્ચો વધી જતો પણ અહીંયા બાજુમાં મારી જમીન આવેલી છે, મારું ખેતર આવેલું છે, જો અહીંયાથી રોડ નીકળશે, ત્યાંથી હાઈવે નીકળશે તો મારી ખેતરના જે ભાવ જે છે એ રાતોરાત વધી જશે. તો આ શું કહેવાય, આને એક રીતે ઇકોનોમિકલી વાયેબલ પ્રોજેક્ટ કહેવાય નહીં, હકીકતમાં સસ્તામાં પતતું હતું તેમ છતાં પણ તમે ખર્ચો જે છે વધુ કર્યું. ન્યૂઝમાં આવતું હોય છે કે ઘણી બધી વાર ચેક ડેમ અથવા રોડ અથવા હાઈવે અથવા બ્રિજ એવી જગ્યાએ બનાવી દીધેલો હોય છે કે જ્યાં જે છે જ્યાં કોઈ વસ્તુ ચાલુ જ ન હોય અથવા જ્યાં જે છે એ એબ્રપ્ટ એન્ડિંગ હોય, જ્યાં કોઈ વ્યક્તિઓ રહેતા જ ન હોય, રસ્તો જ ન હોય, જ્યાં કોઈ રહેતું જ ન હોય. થોડા સમય પહેલાં તો મહારાષ્ટ્રની અંદર એક ખતરનાક કેસ આવેલો હતો, એટલો ખતરનાક કે તંત્રની બહુ બેદરકારી કહેવાય, કે બ્રિજ બનાવતા હતા. કેવો બ્રિજ બનાવ્યો, તો કે એક બાજુથી બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું અને બીજી બાજુથી બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું. બ્રિજ બનતા બનતા બે પહોંચ્યા ને તો બે બ્રિજ એકબીજા સાથે જોઈન્ટ જ ન થયા, બેનો હાંધો લાગી જ ન શક્યો. એન્જિનિયરની કેટલી, તંત્રની કેટલી ખતરનાક બેદરકારી કહેવાય, બરાબર. બે બ્રિજ ભેગા જ ન થયા, બે અલગ અલગ હોય એવું લાગતું હતું. તો આવું ન થાય એની માટે મહત્ત્વનો કીવર્ડ કયો, ઇકોનોમિકલી વાયેબલ, કમર્શિયલી વાયેબલ બ્રિજ હોવો જોઈએ, મતલબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. ખ્યાલ આવ્યો. બીજી વાત કરીએ તો આનું કોર્પસ છે એ 40,000 કરોડનું છે, 40,000 કરોડનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ શરૂઆતમાં એનું 20,000 કરોડનું કોર્પસ રહેશે જે ધીમે ધીમે નાણાં મંત્રાલય દ્વારા વધારવામાં આવશે, બરાબર. ખ્યાલ આવ્યો આખો પ્રોજેક્ટ.